જ્યારે આપણને કોઈની વાત ન ગમે અથવા તો આપણે કોઈના વિચારોથી સહમત ન હોઈએ ત્યારે શું તેની હત્યા કરી નાખવાની? બિહારના મંત્રીના નિવેદન બાદ એક સંતનું જે નિવેદન સામે આવ્યું છે, 10 કરોડ રૂપિયાની ઓફર કરી છે હત્યા માટે, તેના પરથી તો આવું જણાય છે કે આપણે જો વાતથી સહમત ના હોય, કોઈ વ્યક્તિ ન ગમે તો હત્યા કરી નાખવાની. શું ધર્મએ આપણને આ શીખવાડ્યું હતું? શું આ આપણો ધર્મ છે? આ આપણા સંતો છે? વાત કરશું આપણે વિડીયોમાં સમગ્ર ઘટનાની. બિહારના શિક્ષણ મંત્રી પ્રોફેસર ચંદ્રશેખર સિંહે એક નિવેદન આપ્યું જેમાં તેને રામચરિતમાનસ, ગુરુ ગોલવલકરના પુસ્તક બંચ ઓફ થોટ્સ અને મનુસ્મૃતિને નફરત ફેલાવનારા ગ્રંથો પુસ્તકો ગણાવ્યા. તેમણે કહ્યું કે રામચરિતમાનસના ચોપાઈઓ કેટલીક વિવાદિત છે. તેમાંની ચોપાઈઓ જણાવે છે કે ક્ષુદ્રો એટલે કે જે કથિત રીતે નીચી જાતિના છે તેમને શિક્ષણથી દૂર રાખવા જોઈએ. આ નિવેદનને કારણે હવે વિવાદનો મધપૂડો છેડાયો છે. વિવાદનો મધપૂડો છેડાતા આ નિવેદન સામે આવતા અયોધ્યાના સંત પરમહંસ આચાર્યએ પણ એક નિવેદન આપ્યું. પરમહંસ આચાર્યથી તમે વાકેફ હશો. તાજેતરમાં દીપિકાની બિકીનીનો રંગ પણ તેમને ના હતો ગમ્યો. અગાઉ એક દિલ્હીના મંત્રીના નિવેદનને લઈ તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું, જે આચાર્ય પરમહંસે ફરી નિવેદન આપ્યું અને નિવેદન વિવાદમાં આવ્યું છે કારણ કે બિહારના મંત્રી પ્રોફેસર ચંદ્રશેખરની હત્યા માટે તેમણે 10 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી છે. ખબર નહીં આ 10 કરોડ તેમની પાસે હશે કે ક્યાંથી આવશે, પરંતુ વાત કરવી તે પણ આપણા માનસને જાહેર કરતી હોય છે કે આપણા શબ્દોમાં કઈ પ્રકારની હિંસા છે. સંતોના આ પ્રકારના નિવેદનોની આપણે અપેક્ષા ના કરી હોય. બંનેના નિવેદનો તમે સાંભળો, જેમાં પેલું નિવેદન મંત્રી ચંદ્રશેખર સિંહનું છે, જ્યારે બીજું નિવેદન સંત પરમહંસનું છે કે જેવો અયોધ્યાના સંત છે. મનુસ્મૃતિ કો જલાને કા ક્યું કામ કિયે? ઇસલિયે કિ મનુસ્મૃતિ મે એક બરે તબકા કે ખિલાફ 85% લોગો કે ખિલાફ અનેકો ગાલિયાં દી ગઈ. રામચરિત માનસ કા ક્યું પ્રતિરોધ હુઆ? કિસ અંશ કા પ્રતિરોધ હુઆ? અધમ જાત મે વિદ્યા પાએ ભયહુ જથા અહી દૂધ પિલાએ. યાનિ અધમ મતલબ હોતા હૈ નીચ. દુનિયા કે લોગો સુનો, આપકે માધ્યમ સે કહેના ચાહતા હું, નીચ જાતિ કે લોગો કો શિક્ષા ગ્રહણ કરને કા અધિકાર નહીં થા. ઓર ઉસમેં કહા ગયા હૈ કે નીચ જાતિ કે લોગ શિક્ષા ગ્રહણ કરકે જહરીલા હો જાતે હૈ, જૈસા કી સાંપ દૂધ પીને કે બાદ હોતા હૈ. મેં ઇસલિયે યે બાત કહતા હું કે ઇસી ચીજ કો કોટ કરકે બાબા સાહેબ અંબેડકર ને દુનિયા કે લોગો કો બતાયા, યે જો ગ્રંથ હૈ નફરત કો બોને વાલે, એક એક યુગ મેં મનુસ્મૃતિ, દૂસરે યુગ મેં રામચરિત માનસ, ઓર તીસરે યુગ મેં ગુરુ ગોવલકર કા બંચ ઓફ થોટ. યે દુનિયા કો નફરત, હમારે દેશ કો સમાજ કો નફરત મેં બાંટતી હૈ. નફરત દેશ કો મહાન નહીં બનાયેગા, જબ ભી કભી મહાન બનાયેગા તો મોહબ્બત હી બનાયેગા. બિહાર કે શિક્ષા મંત્રી ચંદ્રશેખર ને જો કહા હૈ યે અતિ નિંદનીય હૈ. અયોધ્યા સે મેં તપસ્વી છાવની પીઠાધીશ્વર જગત ગુરુ પરમહંસ આચાર્ય, મેં ઇનકે ઉપર વિધિક કાર્યવાહી કી માંગ કરતા હું કે ઇનકો મંત્રી પદ સે બરખાસ્ત કિયા જાય. અગર એક હફ્તે કે અંદર એસા નહીં હોતા હૈ તો ફિર મેં 10 કરોડ રૂપિયે કા ઇનામ રખતા હું કે જો બિહાર કે શિક્ષા મંત્રી ચંદ્રશેખર કી જીવા કાટેગા ઉસકો મેં 10 કરોડ રૂપિયે પુરસ્કાર દુંગા. ઓર સનાતન ધર્મ પર અંગુલી ઉઠાને કે પહેલે લોગ ઉસકા અધ્યયન કરે. રામચરિત માનસ જોડને વાલા ગ્રંથ હૈ, તોડને વાલા ગ્રંથ નહીં હૈ. રામચરિત માનસ ભાઈ ભાઈ મેં પ્રેમ કરાને વાલા ગ્રંથ હૈ. રામચરિત માનસ માનવતા કો સ્થાપિત કરને વાલા ગ્રંથ હૈ. और रामचरित मानस मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के पावन चरित्रों का ग्रंथ है जो राष्ट्र का गौरव है. इस तरह से सनातन धर्म के विषय में चाहे कोई भी हो अगर इस तरह की बयानबाजी करेगा तो उसको अब हम लोग बर्दाश्त नहीं करेंगे और आर पार की लड़ाई लड़ेंगे. धन्यवाद राम. अब अन्य निवेदनों तमे सांभळ्या, हवे तमारे निर्णय करवानो छे कि देश कई दिशा में आगे वधी रह्यो छे. तमारे समझवानो छे कि भारत देश કઈ દિશામાં વિકાસ કરી રહ્યો છે અને કઈ સ્થિતિમાં વિશ્વગુરુ બનવાનો છે. વાત કરીએ તો ઘટનાએ વિવાદનો મધપૂડો છેડી દીધો છે, જેના કારણે રાજકારણનો માહોલ તો ગરમાયો છે, સાથે જ લોકોની લાગણી આહત થઈ હોય તે પ્રકારના નિવેદનો પણ સામે આવવા લાગ્યા છે. ત્યારે આપણે વાત કરવી છે સંતોના આ નિવેદનોની અસર સમાજ પર કઈ પ્રકારની થતી હોય છે, સંતોની જવાબદારી શું હોય છે નિવેદનોને લઈ. જ્યારે વાત કરીએ સંવાદની, તો કોઈ પણ વિવાદ હોય તે વિવાદમાં સંવાદ થાય તો તેનું નિરાકરણ શક્ય છે, કારણ કે દરેક વાતમાં શાસ્ત્રાર્થ થવો જોઈએ.
शंकराचार्य की जो बात करो तो शंकराचार्य शास्त्रार्थ करीने लोकोने पोतानी वात साची छे, तर्क साथेनी छे, तर्क संगत छे, ते समझावू पड़ी हतु। मतलब आज आप जानकार हो ये तो शास्त्रार्थ करव जो ये के कई प्रकार तमारू निवेदन खोटू छे, कई प्रकार तमारा निवेदन में कोई तथ्य नहीं मने जणातु, आ वात में संवाद होवो जोईए। परंतु विवाद हवे हिंसा तरफ आगळ वधारवानी एक पेटर्न चाली रही छे, जे पेटर्न नवी नथी, आ पेटर्न ने थोड़ा वर्षो वीती गया छे। संतना आ निवेदन बाद आपणे वात करीए के आ संवाद तो नथी थतो, परंतु नफरत फैलावानुं राजकारण थाय छे, जेनो सीधो ज लाभ राजनेताओ मेळवता होय छे। कारण के राजनेताओने मात्र सत्ताथी मतलब होय छे, तेने भगवान रामथी, भगवान रामनी रामचरितमानसथी के धर्मथी कोई मतलब नथी होतो। तेमना माटे सत्ता सर्वोपरि होय छे, अने सत्ता मेळवा माटे ते आ प्रकारना निवेदनोनो उपयोग करता होय छे। आ निवेदनो आवे त्यारे कार्यवाही थवी जोईए, जेम आचार्य परमहंसे कार्यवाहीनी मांगणी करी ते योग्य छे। परंतु ज्यारे तमे हिंसा नी वात करीने 10 करोड़ रूपयानी ओफर करो छो, त्यारे तमे पोते पण एक बंधारणनी मर्यादा तोड़ीने वात करो छो। हवे हिंदू संतोनी वात करीए, हिंदू धर्मनी वात करीए, हिंदू संस्कृतिनी वात करीए, तो आ संतोनी परंपरानी धरती छे। अहींया भगवान खुद जन्म लई गया ए प्रकारे आपणे गर्व लईए छीए, परंतु शुं आपणा संतोए, आपणा भगवाने, आपणा ईश्वरे के आपणा धर्मना वडाओए आपणने आ शीखव्युं हतुं। आपणी संस्कृति आपणने हिंसा शीखवती हती के संवाद शीखवती हती। अपना संतोना भजनों ने याद करवा जोईए, संत वाणीओ ने याद करवी जोईए, अपनी दुहा चौपाईओ में रहेला केटलाक पॉजिटिव वातों ने अपने याद करवी जोईए। परंतु अपना संतो के जे कथित संतो बनी बैठा छे ते आ प्रकारना निवेदनों आपे छे। मारे तमने एक भजननी वात करवी छे, आ तके आ भजन एकदम मने योग्य जणाय छे। आम तो आ भजन हूँ घणा दिवसथी सांभळतो हतो अने विचारतो हतो के आ भजन पर एक विडियो बनाववो जोईए, परंतु ईश्वरनी कृपा અને ઈશ્વરની ઈચ્છા કંઈક અલગ છે કે આ સમયે મને આ ભજનને યાદ અપાવ્યું। ભજનના શબ્દોની વાત કરીએ, જ્યારે રામના નામે રાજકારણ થાય છે, રામના નામે ચૂંટણીઓ લડાય છે, રામના નામે હિંસા થાય છે, અને રામના નામે મર્યાદા પુરુષોત્તમના નામે અમર્યાદિત ભાષણ નિવેદનોની પરમાર થાય છે। આપણે ભજનની વાત કરીએ, ભજન કંઈક એવું છે, રામ નામ કે સાબુન સે જો મન કા મેલ છુડાયેગા, નિર્મલ મન કે દર્પણ મેં વહ રામ કા દર્શન પાયેગા। झूठ कपट निंदा को त्यागो, हर प्राणी से प्यार करो, घर पर आए अतिथि कोई तो यथाशक्ति सत्कार करो, पता नहीं किस रूप में आकर नारायण मिल जाए, पता नहीं किस रूप में आकर नारायण मिल जाए। नर शरीर अनमोल रे प्राणी, प्रभु कृपा से पाया है, झूठे जग प्रपंच में पढ़कर क्यों प्रभु को बिसराया है। समय हाथ से निकल गया तो, समय हाथ से निकल गया तो, सिर धुन धुन पछताएगा, निर्मल मन के दर्पण में वह राम के दर्शन पाएगा। સંતોની વાણી, સંતોના ભજનો અને સંતવાણીઓના સ્ટેટસ માત્ર સુવિચારો કે વોટ્સઅપમાં મોકલવા અને વોટ્સઅપના સ્ટેટસ રાખવા માટે નથી, આપણે આ સમજવું પડશે। હવે જોઈએ કે આ વિવાદ બાદ આપણે શું શીખીએ છીએ, શું આપણી પરંપરાને આપણે સમજીએ છીએ કે આપણા માટે માત્ર આપણા સંતોની સંતવાણી, આપણા ભજનો, દુહા ચોપાઈ માત્ર વોટ્સઅપનું એક સાધન છે। આ નક્કી કરશે આપણા દેશની દિશા, આ નક્કી કરશે આપણા દેશની આગામી સમયની, આપણી આવનારી પેઢીના ભવિષ્યને। હવે આપણે સમજવાનું છે શું કરવું, આપણે સમજવાનું છે કઈ પ્રકારના સંતોના ચરણ સ્પર્શ કરવા, કઈ પ્રકારના નેતાઓને ચૂંટવા અને તેમને આપણા લોકશાહીના મંદિરોમાં મોકલવા। નમસ્કાર।